साबरकांठा જિલ્લામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે હિંમતનગરના ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો અને ભોલેશ્વર મંદિરમાં હોમાગમત લઘુરૂપનો યોજાયો હતો। હિંમતનગરના અતિ પ્રાચીન ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાગમત લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ કામના અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। मुख्य गोपाल सिंह राठौर ने भोलेश्वर मंदिर ट्रस्ट तरफ थी आ यज्ञ नु आयोजन करवामां आव्युं हतुं, जेमां अन्न पुरवठा प्रधान गजेन्द्र सिंह परमार उपस्थित रहीने यज्ञ में जोड़ाया हता, तो भाजप संगठनना सभ्य पण आ यज्ञ में जोड़ाया हता। सवारे 8 वाग्याथी यज्ञ शुरू थयो हतो, जेमां मोटी संख्या में लोग दर्शनार्थे पण उमट्या हता। खास करीने वडाप्रधान नरेन्द्र मोदी દેશને એક કરી રહ્યા છે ત્યારે તેઓ નિરોગી બને અને તેમના વિઘ્નો દૂર થાય તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા। આજે આપણા આધુનિક ભારતના સપનદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોઈ ભોલેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી એમનો દીર્ઘાયુ અને એમની મનોકામના જે દેશને એક અને નેક રાખવા માટેની જે એમનું સંઘર્ષ છે એમાં ખૂબ એમને ફળદાયી નીવડે અને એમની જે પણ મનોકામનાઓ છે દેશને એક કરવા માટેની અને જે પણ સંઘર્ષ વચ્ચે જે પણ વિઘ્નો આવતા હોય દૂર થાય અને એમનું આયુષ્ય નિરોગી રહે એ માટે ભોલેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી અને એમનો જે મંત્ર છે એ કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ ફળીભૂત કરવા માટે આજે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ ભોલેશ્વર મંદિર કરેલ છે તે ખૂબ જ સારી રીતે આજે ઉજવાયો અને એની અંદર જિલ્લાના પ્રમુખ શ્રી જે ડી પટેલ સાહેબ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ પંડ્યા અને સૌ આગેવાન જિલ્લા વતી સૌ અહીંયા પધાર્યા તે બદલ એમનો પણ હું આભાર માની અને મોદી સાહેબનું ખૂબ એમનું આધુનિક ભારતનું સ્વપ્ન હજી આગળ વધે એમાં અમે લઘુરૂપ હોમાત્મક યજ્ઞ કર્યો છે એમાં એમનું ભોલેનાથની કૃપા પૂરેપૂરી વર્ષે એવી અભ્યર્થના સાથે એના માટે